गुड मॉर्निंग विद्यार्थी मित्रों, केम छो? मजामां? फ्रेंड्स, आगळना वीडियो में आपणे शुं कर्युं? राइट, पेन्स बनावता शीख्या, त्राजू बनावता शीख्या ने, अने एमां शुं थिंग्स ने पेर बनावी, बराबर छे? टू पेर बनावी अने शुं कर्युं? पेन्स में एनुं कई रीते वेट थाय ए शीखी गया, एवी आपणे बे एक्टिविटी करी, बराबर? आजे आपणे शुं जोवाना छे? चलो तो बुक ओपन करो अने एमां जो 145 नंबर ओपन करो। शुं छे? पोस्ट ऑफिस, बराबर। तो फ्रेंड्स, पोस्ट ऑफिस विशे बधाने ज खबर छे, आपणे आगळना स्टैंडर्डमां शीखी ज गया छे, बराबर। जो तो शुं कीधुं छे, तमे क्यारे पोस्ट ऑफिस गया छो? शुं तमे क्यारे पोस्ट ऑफिस गया छो? लोको त्यां सेना माटे जाय छे? अने शुं कीधुं? त्यां पोस्ट कार्ड की कॉस्ट केटली होय छे? बराबर, आंतरदेशीय पत्र की कॉस्ट केटली होय छे? बराबर, तो आ बधी खबर तमने होवी जोईए, बराबर। तो तमारे शुं करवानुं छे? नजीकना पोस्ट ऑफिस में जवानुं छे, बराबर। अने शुं करवानुं? त्यां जईने पोस्ट कार्ड की कॉस्ट केटली छे, आंतरदेशीय पत्र की कॉस्ट केटली छे, ए तमारे शोधवानी छे अने लखवानुं छे। चलो आगळ जईए। जो नीचे तमने शुं आपेलुं छे? पोस्टल रेट्स, एटले टपालना दर, बराबर छे? टपालना दर आपेला छे। हवे जो टपालनी वस्तु, बराबर, टपालनी वस्तुओ एटले के पोस्टल आइटम्स, बराबर। अने टपालना दर रूपियामां, एटले शुं कीधुं छे? पोस्टल रेट्स इन रूपीस, बराबर। हवे जो फक्त एक ज टपाल, एटले शुं? सिंगल पोस्ट कार्ड, एक ज टपाल हो एटले सिंगल पोस्ट कार्ड कहेवाय, बराबर। फक्त एक ज पोस्ट कार्ड, छापेल पोस्ट कार्ड एटले शुं? प्रिंटेड पोस्ट कार्ड, बराबर। हवे आंतरदेशीय कार्ड, बराबर छे? हवे जो नीचे लेटर्स ना वेट, बराबर, पत्रना वजन, શું ફર્સ્ટ નંબર 20 ગ્રામ્સ ઓર લેસ, એટલે 20 ગ્રામ અથવા એનાથી ઓછું, સેકન્ડ નંબર દરેક વધારાના 20 ગ્રામ માટે, એટલે શું કીધું? જો 20 ગ્રામ તો હોય, બરાબર છે, એનાથી વધારે બીજા 20 ગ્રામ હોય તો એના માટેનો વેટ, એના માટેનો ચાર્જ, પાર્સલ વેટ, એટલે કે પાર્સલ થાય છે ને, બરાબર છે, એ પાર્સલ વેટ, શું 50 ગ્રામ ઓર લેસ, 50 ગ્રામ અને તેનાથી ઓછું, સેકન્ડ નંબર દરેક વધારાના 50 ગ્રામ માટે, બરાબર છે, 50 ગ્રામ તો હોય છે, એની ઉપર બીજા 50 ગ્રામ થાય તો એનો અલગ ચાર્જ છે। ચલો જોઈએ, સિંગલ પોસ્ટ કાર્ડ, એક જ પોસ્ટ કાર્ડ માટે શું છે? 0.50 રૂપીસ, બરાબર છે, 50 પૈસા, બરાબર। હવે જુઓ, છાપેલ પોસ્ટ કાર્ડ માટે 6 રૂપીસ, આંતરદેશીય કાર્ડ માટે 2 રૂપીસ 50 પૈસા, લેટર્સ ના વે 20 ગ્રામ્સ ઓર લેસ, એટલે 20 ગ્રામ અને એનાથી ઓછા માટે 5 રૂપીસ, દરેક વધારાના 20 ગ્રામ માટે 2 રૂપીસ, એ જ રીતે પાર્સલ, 50 ગ્રામ ઓર લેસ, એટલે 50 ગ્રામ અને એનાથી ઓછું, પાર્સલ માટેના વજનનું 5 રૂપીસ, અને દરેક વધારાના 50 ગ્રામ માટે 3 રૂપીસ, એટલે 50 ગ્રામથી વધે બીજા 50 ગ્રામ તો શું થશે? એના 3 રૂપીસ। હવે આપણો ફર્સ્ટ ક્વેશ્ચન છે, એની નીચે જો તમને ક્વેશ્ચન આપેલો છે, માહિતી પત્રકને આપેલ ટપાલનો દર જુઓ, શું છે? 50 ગ્રામ વજનવાળા લેટર્સ પર લગાડવાની ટિકિટ ખરીદવા કેટલા રૂપિયા ચૂકવો છો? 50 ગ્રામ દરવાળા વજનના પત્ર પર લગાડવા માટે તમે ટિકિટના કેટલા રૂપિયા ચૂકવો છો? જુઓ, શું કીધું છે? કે 50 ગ્રામ વેઇટવાળા લેટર પર લગાવવાના સ્ટેમ્પ ખરીદવા કેટલા રૂપિયા પે કરવા પડે? હવે આપણે શું 50 ગ્રામ કહી આપણે જોઈએ, શું લેટરની વાત કરે છે, પોસ્ટકાર્ડની વાત કરે છે, બરાબર છે? તો આયા લેટરના વે આપણે આમ એની અંદર જોવાનું છે, આ રોમાં જોવાનું છે, બરાબર, લેટરની વેટની વાત કરી છે, બરાબર છે? તો જો 50 ગ્રામ વેઇટવાળા લેટર પર લગાવવા સ્ટેમ્પ્સ ખરીદવા કેટલા રૂપિસ પે કરવા પડે? 50 ગ્રામની વાત કરીએ તો ચાલો જોઈએ, 50 ગ્રામ લેટર પર લગાવતા સ્ટેમ્પ્સ ચાર્જ, બરાબર છે? હવે જો ફર્સ્ટ, શું ફર્સ્ટ 50 ગ્રામ, સોરી ફર્સ્ટ
જો 20 ગ્રામ ઓલવેઝ એટલે આપણે 20 ગ્રામ અથવા એનાથી ઓછાને આપેલા છે એટલે આપણે 20 ગ્રામ ની જ અહીંયા કિંમત આપેલી છે કેટલા 5 રૂપિયા છે તો ફર્સ્ટ 20 ગ્રામ ના ચાર્જ કેટલા છે 5 રૂપિયા બરાબર છે હવે सेकेंड 20 ग्राम ना चार्ज हमें जो 20 ग्राम ऑलवेज એટલે 20 ગ્રામ અથવા એનાથી ઓછો હોય તો એનો 5 રૂપિયા છે દરેક વધારે 20 ગ્રામ માટે એને કેટલો ચાર્જ છે 2 રૂપિયા તો જો હવે સેકન્ડ 20 ગ્રામ છે બરાબર છે તો એનો ચાર્જ અલગ થશે કેટલા 20 ગ્રામ વધારાનો ચાર્જ કેટલો થશે 2 રૂપિયા થશે બરાબર છે હવે જો અહીંયા 20 + 20 બરાબર હવે શું છે થર્ડ 20 ગ્રામ ના ચાર્જ કેટલા થશે ફ્રેન્ડ્સ 2 રૂપિયા સોરી અહીં કેટલા આવશે 10 જો 20 + 20 + 5 સોરી 20 + 20 + 10 50 થઈ ગયા ટોટલ બરાબર છે ચલો જુઓ હવે આપણે એનું એડિશન કરીએ તો 5 ની અંદર 2 એડ કરો કેટલા થાય 7 7 ની અંદર 2 એડ કરો 9 રૂપિયા થાય તો 50 ગ્રામ લેટર્સ પર લખાતા સ્ટેમ્પના ચાર્જ કેટલા થશે 9 રૂપિયા થશે 9 રૂપિયા થાય બરાબર તો આ રીતે આપણે શું કર્યું એના ચાર્જ શોધી કાઢ્યા ફરી એક વખત સમજાવો જો ફર્સ્ટ 20 ગ્રામના ચાર્જ બરાબર છે સિંગલ આપણે લેટર્સ ના વેઇટ જોવાનો હોય 20 ગ્રામ અથવા એનાથી ઓછાના ચાર્જ આપણે આપેલા છે 5 રૂપિયા તો ફર્સ્ટ 20 ગ્રામના ચાર્જ કેટલા થશે 5 રૂપિયા સેકન્ડ નંબરમાં દરેક વધારાના 20 ગ્રામ માટેના ચાર્જ 2 રૂપિયા તો જુઓ સેકન્ડ એટલે આનાથી હવે વધશે તો આપણે આ 2 રૂપિયા લેવા પડશે તો સેકન્ડ 20 ગ્રામના ચાર્જ કેટલા થશે 2 રૂપિયા અને રહ્યા કેટલા થર્ડ 10 ગ્રામ 50 ગ્રામ છે તો 10 ગ્રામ જ રહેશે ના ચાર્જ કેટલા થાય 2 રૂપિયા આ બધાનો એડિશન કરી દેવાનો 5 + 2 7 7 + 2 9 તો ટોટલ સ્ટેમ્પ્સ ના ચાર્જ કેટલા થશે 9 રૂપિયા થશે ચાલો જુઓ સેકન્ડ નંબર શું છે આકાશ મેથ્સ મેજિક ટેક્સ્ટબુક માનું પાર્સલ તેની ફ્રેન્ડ રાનીને ચેન્નાઈ મોકલવા માંગે છે શું મેથ્સ મેજિક નું ટેક્સ્ટબુક એટલે કે ગણિતની ચોપડી નું પાર્સલ કોને મોકલવા માંગે છે તેની ફ્રેન્ડ રાની ક્યાં ચેન્નાઈ મોકલવા માંગે છે બુક નું વેટ 200 ગ્રામ છે તો ચાર્ટ માં જે બુક ની મોકલવાની કોસ્ટ શોધો તો શું કરવાનું છે બુક નું વેટ આપણને આપેલું છે કેટલું 200 ગ્રામ 200 ગ્રામ છે તો ચાર્ટ માં જોવાનું છે અને શું કરવાનું છે તેની કોસ્ટ શોધવાની એને બુક ને મોકલવાની પાર્સલ કરવાની કોસ્ટ શોધવાની છે બરાબર વિદ્યાર્થી મિત્રો તો શું છે હવે આપણે શું કરવાનું છે 200 ગ્રામ બુક ની પાર્સલ નું વેટ શોધવાનું છે બરાબર છે આપણે એનું વેટ શોધવાનું છે એટલે કે જો વેટ એટલે કે ચલો જો આપણે અહીંયા પાર્સલ નું વેટ માં જોવાનું છે આ રીતે પાર્સલ તો જો અહીંયા 50 ગ્રામ ઓર લેસ એટલે 50 ગ્રામ અને એનાથી ઓછા પાર્સલ હોય તો 5 રૂપિયા આપણને એની કોસ્ટ થાય બરાબર છે તો આપણે અહીં લખીએ ફર્સ્ટ 50 ગ્રામ પાર્સલ ચાર્જ કેટલો થાય છે 5 રૂપિયા થાય છે ફર્સ્ટ 50 ગ્રામ ના કેટલા થશે 5 રૂપિયા થાય છે ચલો હવે સેકન્ડ 50 ગ્રામ પાર્સલ ચાર્જ જો હવે અહીં આપેલું છે 50 ગ્રામ ઓર લેસ એટલે 50 ગ્રામ અને એનાથી ઓછાના 5 રૂપિયા દરેક પધરાના 50 ગ્રામ માટે એટલે એનાથી હવે જો વધશે તો કેટલા રૂપિયા પે કરવા પડશે 3 રૂપિયા બરાબર સેકન્ડ 50 ગ્રામ પાર્સલ માટે કેટલા થશે 3 રૂપિયા
50 ग्राम पार्सल चार्ज कितना था से 3 रुपीस जो यहाँ आते लो चे के एक्स्ट्रा बधारा ना 50 ग्राम में डेट का था चे 3 रुपीस था है चे चलो ये भी लेते हैं 450 ग्राम पार्सल चार्ज 3 रुपीस बराबर चे 50 प्लस 50 100 100 प्लस 50 150 एंड 150 प्लस 50 200 तो થઈ ગયા 200 ગ્રામ તો આપણે અહીંયા શોધી કાઢ્યું 200 ગ્રામ નું પાર્સલ કરવા હોય તો આપણે 14 રૂપિયા પે કરવા પડે બરાબર ચલો જોઈએ થર્ડ પિક્ચર માં દર્શાવેલ વેઇટ રીડ કરો બરાબર મોકલવામાં આવેલ વેઇટ ના પાર્સલ ની કોસ્ટ શોધવાની છે તમને જો બુક ની અંદર પાર્સલ નું વેઇટ એન્ડ કોસ્ટ ઓફ સ્ટેમ્પ્સ બરાબર તમને શોધવાનું છે તો તમે બુક ની અંદર પિક્ચર ડ્રો કરેલા છે બરાબર છે એ બધા પિક્ચર જોઈ શકો છો બરાબર અને પાર્સલ ના વેઇટ આપણે શોધવાનો છે અને બાજુમાં જો એક વેઇટ મશીન પણ આપેલું છે એ વેઇટ મશીન ની અંદર તમે જુઓ તો એની અંદર વેઇટ બતાવેલું છે કેટલું વેઇટ બતાવેલું છે તો 225 ગ્રામ વેઇટ બતાવેલું છે તો પાર્સલ નું વેઇટ કેટલું થયું ફ્રેન્ડ્સ 225 ગ્રામ થયું બરાબર છે તો આપણે અહીં લખીશું 225 ગ્રામ હવે આપણે શોધવાનું ચાલો જો કોસ્ટ ઓફ સ્ટેમ્પ્સ શોધવાની છે બરાબર છે આપણે સ્ટેમ્પ્સ ની કિંમત શોધવાની છે ચાલો તો જોઈએ શું છે સ્ટેમ્પ્સ ની કોસ્ટ શોધવાની છે બરાબર તો જુઓ ફર્સ્ટ 50 ગ્રામ નો ચાર્જ ચલો જુઓ અહીં આપેલો છે પાર્સલ વેઇટ બરાબર 50 ગ્રામ નો ઓર લેસ એટલે કે 50 ગ્રામ અને તેનાથી ઓછો નો ચાર્જ કેટલા છે 5 રૂપિયા છે तो ये लखीसो 5 रुपीस हमें जो सेकंड 50 ग्राम नो चार्ज हमें 50 थी ऊपर जैसे बढ़ से तो 50 थी बढ़ से तो दरेक वधारे ना 50 ग्राम नो चार्ज कितना से 3 रुपीस छे तो ये लखीसो 3 रुपीस चलो थर्ड 50 ग्राम नो चार्ज फरी पाछो 3 रुपए हमें अपने तक 225 ग्राम छे बराबर छे 225 ग्राम छे तो जो અહીંયા કેટલા થયા 50 प्लस 50 100 100 प्लस 50 150 એટલે હજુ આપણે આગળ લખીશું તો 450 ગ્રામ નો ચાર્જ 3 રૂપિયા હજુ જો 200 જ થાય હજુ 25 બાકી તો 25 ગ્રામ નો ચાર્જ કેટલા 3 રૂપિયા હવે આ બધાને આપણે શું કરશું એડિશન કરશું ચલો 5 ની અંદર 3 એડ કરો 5 તો 6 7 8 8 ની અંદર 3 એડ કરો 9 10 11 11 ની અંદર 3 એડ કરો 12 13 14 14 ની અંદર 3 એડ કરો 15 16 17 તો ટોટલ કેટલા થયા 17 રૂપિયા તો કોસ્ટ ઓફ સ્ટેમ્પ્સ કેટલા થયા 17 રૂપિયા બરાબર છે તો વિદ્યાર્થી મિત્રો આજે બસ આટલું જ નવા વિડિયો સાથે ફરી પાછા મળી